નેશન આણંદ સત્યની સાથે. નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ નેશન આણંદમાં હું ઇમરાન વોહરા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગત રોજ આણંદના યુવાનો મહીસાગર નદી લાલપુરા ખાતે નહાવા માટે આવ્યા હતા, જેમાંથી ત્રણ તણાયા હતા. બેનો આબાદ બચાવ થયો હતો અને એક યુવકનો હજુ સુધી પતો નદીમાંથી થયો નથી. દર્શક મિત્રો, 24 કલાકથી પણ વધારે સમય થઈ ગયો છે. નદીમાંથી યુવકને શોધવા માટેની કામગીરી હાથ ધરાઈ છે. સ્થાનિક તરવૈયાઓ દ્વારા યુવકને શોધવાની જે કામગીરી હાથ ધરાઈ છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારનો રિસ્પોન્ડ કરવામાં આવ્યો નથી. આપ અહીંયા જોઈ રહ્યા છો કે તરવૈયાઓ દ્વારા એ લોકોને અહીંયા શોધખોળ અને તમને શોધવાની કામગીરી અત્યારે ચાલુ છે, અને તમામ તરવૈયાઓ દ્વારા એ યુવકને શોધવાની કામગીરી ચાલુ છે. ઓએસ નામનો યુવક જે કાલે અહીંયા નવા માટે આવ્યો હતો, તે તણાયો હતો અને તે અત્યાર સુધી લાપતા છે. 24 કલાકથી પણ વધારે સમય થઈ ગયો છે. યુવક પાણીમાં તણાયો છે, જેની કોઈ પણ જાતનો પતો હજુ થયો નથી. તો આણંદના યુવકો, પરિવારજનો અને મિત્રવર્ગ દ્વારા એને અહીંયા શોધવા માટે અહીંયા રાત્રિથી લઈને અત્યાર સુધી લોકો ઉપસ્થિત છે. આણંદ શહેરના વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબરના અન્ય વોર્ડના પણ કાઉન્સિલરો અહીંયા ઉપસ્થિત છે. આપણે એમની સાથે ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું. ગઈકાલે સાંજે વાત મળી હતી કે આણંદના અમુક યુવાનો અહીંયા નવા માટે આવ્યા હતા, 6-7 જેટલા યુવાનો, એમાંથી સ્થાનિક આગેવાનો, ગામના લોકોએ બીજા જે 3-1 યુવાનોને બહાર કાઢ્યા છે. એક યુવાન હજુ મળી રહ્યો નથી અને અમારા તમામ પ્રયાસો ચાલી રહ્યા છે અને તે યુવાનની શોધખોળ ચાલી રહી છે. આ તો આપણી સાથે યુવા કાઉન્સિલર ઇલિયાસભાઈ આઝાદ, અન્ય કાઉન્સિલર પણ અહીંયા ઉપસ્થિત છે, મહેશભાઈ વસાવા, જેમની સાથે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે અહીંયા શું કામગીરી થઈ રહી છે અને કયા કયા પ્રકારના પગલાં લેવાઈ રહ્યા છે. જી, અત્યારે જે બનાવ બન્યો છે, મારા વોર્ડના છોકરાઓ જે અહીંયા આવ્યા હતા કાલે, જે ઘણું દુઃખ થયું છે મને, અને પ્રાઇમ ઓફિસની અંદર મેં અત્યારે જ પ્રાંત સાહેબને ફોન કર્યો અને પ્રાંત સાહેબે મને એવું કીધું કે હું જે મામલતદાર છે લોકલ એ અને અહીંની જે ફાયર બ્રિગેડની ટીમ છે એ આવીને જેટલી જશે, જેટલો જલ્દી બનશે એટલો મદદ કરશે, એવું એમણે મને ટેલિફોનિક વાત થઈ છે મારે, અને એ બને એટલા વહેલા અહીંયા આવી ને શોધખોળ ચાલુ કરશે. મહેશભાઈ, આ યુવકને ડૂબે 24 કલાકથી પણ વધારે સમય થઈ ચૂક્યો છે અને જ્યારે યુવકને હજુ શોધખોળ ચાલુ છે અને યુવક મળ્યો નથી, જેને લઈને તંત્ર દ્વારા શું લાગી રહ્યું છે કે આ ખાડા કાન કરવામાં આવી રહ્યા હોય કે તંત્ર દ્વારા આળસ કરવામાં આવી રહી હોય એવું? આની અંદર એવું છે કે પ્રાઇમ ઓફિસની અંદર કે જે અહીંની જે લોકલ જે બોડી છે, અહીં હું અત્યારે જ આવ્યો છું અને અહીં આગળ મેં પૂછ્યું અને આઈને મેં જે પણ અધિકારીની જોડે વાત કરી એ બધાએ રિસ્પોન્સ આપ્યો છે કે હા, જે થશે મદદ કરીશ. પણ અમુક વસ્તુઓ એવું છે કે આ આણંદ અને બરોડાની વચ્ચેની સિચ્યુએશન છે, અહીંના લોકલ જે ધારાસભ્ય છે એમને પણ ફોન કર્યો પણ કંઈક કામમાં હશે તો એમણે નહીં મદદ કરી. પણ અહીંના જે પ્રાંત અધિકારી છે રાઠોડ સાહેબ, એમ જોડે મારા ફોન પર વાત થઈ, એમણે મને અત્યારે જ કીધું કે એના લોકલ મામલતદારને અહીંની ફાયર બ્રિગેડની ટીમ જેટલું બને એટલું જલ્દી મોકલું છું, એવું એમણે આશ્વાસન આપ્યું છે. જી, મહેશભાઈના જણાવ્યા મુજબ અહીંયા લોકલ તંત્ર સાથે પણ કોન્ટેક્ટમાં છે, અહીંના MLA સાથે પણ એમણે કોન્ટેક્ટ કર્યો છે અને બને તેટલી અહીંયા પ્રયત્ન યુવકને શોધવા માટેની થઈ રહી છે. યુવકને અંદર તણાયા અને ડૂબ્યા 24 કલાકથી પણ વધારે સમય થઈ ગયો છે. યુવકના પરિવારજનોની સ્થિતિ અત્યારે હાલ ગંભીર છે. યુવકના પરિવારજનો દ્વારા અત્યારે જે ગુજરી રહી છે, જે એમના પર વીતી રહી છે, એ કલ્પના કરવી પણ બહુ મુશ્કેલ છે. ખાસ કરીને જ્યારે યુવકને ડૂબે 24 કલાકથી પણ વધારે સમય થયો છે, ત્યારે તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરાશે કે નહીં, એ પણ એક સવાલ ઉઠ્યા છે. ન્યૂઝ નેશન આણંદ, સત્યની સાથે. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ.